જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠકમાં શ્રી વિશ્વકર્મા બાગ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ગાંધીનગર પાસે જામનગરમાં યોજાઈ. બેઠકમાં સંસ્થાના રાષ્ટ્રીય સંગઠનના ચેરમેન નિલેશભાઈ જોશી, મહિલા ઉપપ્રમુખ આ ઉપરાંત દીપકભાઈ પરમાર તથા જેકિનભાઈ ક્રિશ્ચિયન, મહામંત્રી કાળુભાઈ જાંબુચા તથા મંત્રી કૌશલભાઈ આચાર્ય તથા ટ્રેઝરર ઉમેશભાઈ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નિલેશ ભીખુભાઈ જોશી, યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સ સમિતિનો હું ચેરમેન છું. આજરોજ જામનગર ખાતે અમારી સમિતિની પ્રથમ કારોબારીનું આયોજન જામનગર જિલ્લા પ્રમુખ એવા શ્રી પ્રદીપસિંહ વાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજની મિટિંગનો અમારો મુખ્ય એજન્ડા, અમારા સમિતિના જે લોકો અમારી સાથે જોડાયેલા છે એ લોકોને અમારી સમિતિ વિશે માહિતગાર કરવા, લોકોને પડતા પ્રશ્નો અને લોકોને પડતી હાલાકીમાંથી તેમને કેવી રીતે બહાર કાઢવા તેના માટેની અમે અહીંયા સૂચનાઓ આપી હતી. અને આજરોજ અમારા સમિતિમાં પ્રદેશ કારોબારીમાંથી તમામ જિલ્લાઓમાંથી તેમના પ્રમુખો, ઉપપ્રમુખો, સચિવો, મહામંત્રી સમસ્ત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારે ત્યાં રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલની કારોબારી હતી જામનગરમાં નૈતિક માનવ અધિકાર સમિતિની. તેમાં અમારા ચેરમેન સાહેબ રાષ્ટ્રીય કક્ષાથી બધા મહેમાનો પધારેલા છે. અમારા ચેરમેન સાહેબ આદરણીય શ્રી નિલેશભાઈ જોશી તેમજ રાષ્ટ્રીય પ્રમુખ, મહામંત્રી, પ્રદેશની ટીમ પણ આવેલી હતી. અને આજે અમે જામનગરની પહેલી કારોબારી યોજેલી છે. તેમાં આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં અમારા કાર્યકરો છેલ્લા 3 દિવસથી આ મહેનત કરીએ છીએ અને બહોળી સંખ્યામાં જામનગરના લોકો પણ જોડાણા છે. અને અમારી આ માનવ અધિકાર સમિતિથી અમે જામનગરના લોકોને વધુના વધુ કામ આપી શકીએ એવી અમારી બધાની અપેક્ષા છે. આજે તો કારોબારી છે એમાં અમારા બધા કાર્યકરોને અમે કીધું કે ભાઈ આપણે આ રીતના કામ કરવું છે. દરેક કાર્યમાં જ્યાં કામ કોઈ ન થતા હોય સરકારની જે અલગ અલગ રજૂઆત મતલબ કારણ છે સરકારના જે મતલબ કામ હોય એ લોકો સુધી પહોંચાડી અને લોકો જે નાના વર્ગને ખબર ના પડતી હોય કે ભાઈ આ કયું કાર્ય કરવું, ક્યાં જવું, એમના સાથે રહી અને અમારા કાર્યકર સાથે જઈ અને એ કામ પૂર્ણ કરશું.